કેમ છો બાળમિત્રો, મજામાં ને? આજે આપણે ધોરણ 3માં વિષય ગણિત ભણીશું. તો ચાલો દરેક બાળકો ગણિત ગમ્મતની ચોપડી કાઢશે. કાઢી દરેક બાળકોએ ગણિત ગમ્મતની ચોપડી. સરસ, ચાલો આપણે આગળ આવીએ. પેજ નંબર 194 પર ખરીદી. તો ચાલો દરેક બાળકો ચેપ્ટર 194 પેજ નંબર ઉપર આવે. ખરીદી. આવ્યા દરેક બાળકો ખરીદી પર? ચાલો જુઓ, અહીં આપણને અલગ અલગ બધાના વસ્તુઓના ભાવ આપેલા છે. જોઈએ આપણે. દડાના 7 રૂપિયા, દરેક દડાના 7 રૂપિયા, દરેકના 2 રૂપિયા એટલે કે એક ભમરડાના 2 રૂપિયા, દરેક કારના 15 રૂપિયા, દરેક જિરાફના 6.50 એટલે 6 રૂપિયા અને 50 પૈસા, દરેક ઢીંગલીના 8 રૂપિયા, દરેક નોટબુકના 5 રૂપિયા, પેન્સિલના 2.50 રૂપિયા, લબ્બરના 1 રૂપિયો, ચોકલેટનો 50 પૈસા, પછી દરેક બિસ્કીટના 4.50 રૂપિયા, દરેક કેળાના 1.50 રૂપિયા એટલે કે પછી 1 ગ્લાસ દૂધના 3.50 રૂપિયા અને 1 ગ્લાસ લીંબુ શરબતના 3 રૂપિયા. આ રીતે આપણને દરેકનો કેવો અલગ અલગ ભાવ આપેલો છે. ચાલો, તમે પોતાની જાતે ખરીદી કરી શકાય તેવી દુકાનની મુલાકાત કરી શકો છો? તો કે હા, આપણે ખરીદી કરવા જઈએ તો મમ્મી આપણને કદાચ કોઈ વસ્તુ લેવા મોકલે, તો આપણે જાતે જઈએ છીએ ને લેવા માટે. પછી મમ્મી આપણને એવું પણ કહે, જો આટલા રૂપિયાની નોટ છે એટલા દુકાનવાળા લેશે અને એટલા તને પાછા આપશે, કે ને મમ્મી એવું? તો આપણે મુલાકાત લીધી છે ને દુકાનોની, તમે જાઓ છો ને દુકાન પર બધી વસ્તુ લેવા માટે. મૌખિક રીતે ગણતરી કરીને કિંમત શોધો. ચાલો, 1 દડો અને 1 રમકડાની કારની કિંમત. તો 1 દડાના કેટલા છે? 7 રૂપિયા. 1 રમકડાના કારના કેટલા છે? 15 રૂપિયા. તો કેટલા રૂપિયા થાય? 7 ને 15 22 રૂપિયા. આ રીતે આપણે મોઢે ગણતરી કરી શકીએ ને. 1 નોટબુક અને 2 પેન્સિલના કેટલા થાય? 1 નોટબુકના કેટલા છે? 5 રૂપિયા. 2 પેન્સિલના કેટલા થાય? 2.50. 2.50 4 ને 50 50 કેટલા થાય? 1 રૂપિયો થાય ને, એટલે 5 રૂપિયા થાય. તો બંનેના 5 ને 5 કેટલા થાય? 10. ચાલો, 2 કેળા અને 1 પ્યાલા દૂધના. 2 પ્યાલાના કેટલા થાય? 2 કેળાના કેટલા થાય? 1 રૂપિયો અને 50 પૈસા. 1 રૂપિયો અને 50 પૈસા એટલે 1.5 રૂપિયો, 3 રૂપિયા. અને 1 પ્યાલા દૂધના કેટલા છે? 3.50 એટલે કે 3.50. તો 3 ને 3 6 અને 50 પૈસા 6.50 રૂપિયા. 1 ઢીંગલી અને 1 દડાના. 1 ઢીંગલીના કેટલા છે? 8 રૂપિયા. અને 1 દડાના 7. 7 ને 8 15 રૂપિયા. લીંબુ શરબતનો 1 પ્યાલો અને 1 પડીકા બિસ્કીટનો. 1 લીંબુ શરબતનો પ્યાલો કેટલો છે? 3 રૂપિયાનો. બિસ્કીટના કેટલા છે? 4.50 રૂપિયા. 3 ને 4 7. 7.50 રૂપિયા થાય. ખ્યાલ આવ્યો દરેકને? સમજ પડી? આ રીતે તમારે મૌખિક ગણતરીઓ કરવાની છે. આવડશે ને દરેકને? ચાલો જોઈએ આગળ. કુલ કિંમત શોધો. હવે આપણે આમાં શું કરવા પડશે? દાખલા કરીને પછી આમાં જવાબ લખવા પડશે. તો ચાલો આપણે નોટબુકમાં એના દાખલાઓ કરીશું. ચાલો બીજું,
kimot sudo. ચાલો એક જિરાફ એક નોટબુક અને એક પ્યાલા લીંબુ શરબતની કિંમત કેટલી થાય તો ચાલો એક જિરાફની કિંમત કેટલી છે 6.50 રૂપિયા તો અહીં લખવાનું 6.50 રૂપિયા જિરાફ ચાલો પછી એક નોટબુકના કેટલા છે તો કે 5 રૂપિયા तो के 5 रुपये એટલે 500 રૂપિયા નોટબુક પછી શું છે લીંબુ શરબતની કિંમત લીંબુ શરબતનો ભાવ શું છે 3 રૂપિયા તો અહીં લખવાનું 3 રૂપિયા લીંબુ શરબત હવે બધાનો શું કરવાનો સરવાળો 005.6 અને 5 કેટલા થાય 6માં 5 ઉમેરો કેટલા થાય 11 11 ને 3 14 રૂપિયા 50 પૈસા તો એવું લખવાનું 14.50 થાય સમજ પડે છે દરેકને ખ્યાલ આવે છે ચાલો બીજું એક પ્યાલો દૂધ એક પડીકું બિસ્કિટ અને એક કેળાની કિંમત કેટલી થાય ચાલો તો અહીં લખશું આપણે રૂપિયા અને અહીં લખશું આપણે પૈસા ચાલો આ રીતે પણ આપણે દાખલો કરી શકીએ તો પહેલાં શું છે એક પ્યાલો દૂધ એક પ્યાલો દૂધની કિંમત કેટલી છે 3.50 તો 3 રૂપિયા 50 પૈસા દૂધ પછી શું છે એક પડીકું બિસ્કિટ એક પડીકા બિસ્કિટના કેટલા છે 4.50 છે ને તો 4 રૂપિયા 50 પૈસા બિસ્કિટ પછી કેળાની કિંમત 1.50 તો 1.50 કેળા હવે શું કરવાનું સરવાળો 00 05 10 15 15 નો 5 ડો વધી પડી 1 3 ને 1 4 4 ને 4 8 8 ને 1 9 કુલ કેટલા થાય 9 રૂપિયા 50 પૈસા એટલે કે 9.50 દરેક રીતે સમજ પડે છે ત્રીજું એક નોટબુક બે પેન્સિલ અને બે રબરની કિંમત કેટલી થાય ચાલો એક નોટબુકના કેટલા છે 5 રૂપિયા તો કે 5 રૂપિયા નોટબુક પછી બે પેન્સિલ તો એક પેન્સિલના 2.50 તો બે પેન્સિલના કેટલા થશે અહીંયા તું ને કેટલા છે 5 રૂપિયા 5 રૂપિયા પેન્સિલ પછી શું છે બે રબરના કેટલા થાય 2 રૂપિયા 1 રૂપિયાનું 1 રબર તો 2 રૂપિયાના 2 રબર હવે શું કરવાનો સરવાળો 5 ને 5 10 ને 2 12 રૂપિયા થાય કેટલા રૂપિયા થાય 12 રૂપિયા તો અહીં કેટલા લખવાના 12 ખ્યાલ આવે છે દરેકને ચાલો 2 ભમરડા 3 ચોકલેટ અને 2 કેળાની કિંમત કેટલી ચાલો 2 ભમરડાને કેટલા થાય 1 ભમરડાના કેટલા છે 2 રૂપિયા તો 2 ભમરડાના 4 રૂપિયા થાય ને તો કે 4 રૂપિયા ભમરડા પછી 3 ચોકલેટના કેટલા થાય 1 ચોકલેટના 50 પૈસા 3 ચોકલેટના કેટલા થાય 1.50 થાય ને
GE grup yo pecas paisa sana coklat અને બે કેળાના કેટલા થાય એક કેળાના 1.50 તો બે કેળાના કેટલા થાય 3 રૂપિયા 3 રૂપિયા કેળા હવે શું કરવાનો સરવાળો 4 5 6 7 8 8 રૂપિયા 50 પૈસા હે ને 8. 50 થાય આ રીતે નોટબુકમાં દાખલાઓ કરવાના અને ખાલી જગ્યામાં જવાબ લખવાનો નોટબુકમાં લખો ત્યારે આ સવાલ પણ તમારે ઉપર લખવાનો છે પછી આ દાખલા ગણવાના છે ખ્યાલ આવે છે અને ચોપડીમાં ડાયરેક્ટ આ રીતે જવાબ લખવાના છે તમારે નોટબુકમાં લખો ત્યારે એક નંબર કરીને પહેલો સવાલ લખવાનો પછી આ દાખલો બીજો સવાલ લખીને બીજા નંબરનો દાખલો ત્રીજો સવાલ લખીને ત્રીજા નંબરનો દાખલો અને આ રીતે ચોપડીમાં પણ એના જવાબ લખી અને નોટબુકમાં આ રીતે લખવાનું છે ખ્યાલ આવે છે ને દરેક મિત્રોને ચારે ચાર દાખલા છે આ રીતે કરવાના છે ઓકે ચાલો આગળ જોઈએ તમારી પાસે 20 રૂપિયાની નોટ હોય તો તમે શું શું ખરીદી કરી શકો આપણે એક રમકડાની ગાડી એક પ્યાલો અને લીંબુ શરબત અને એક કેળું એટલું ખરીદી શકીએ રમકડાની ગાડી કેટલાની છે તો કે 15 રૂપિયાની 15 એક પ્યાલો 3.5 રૂપિયાનો અને એક કેળું 1.50 રૂપિયાનું થાય ને આ રીતે આપણે 20 રૂપિયામાં ખરીદી કરી શકીએ હવે એવી રીતે આપણે ઘણી બધી વસ્તુઓ છે જેમ કે બે બિસ્કીટ પછી એક ઢીંગલી અને એક લીંબુ પાણી પછી આ રીતે ખરીદી કરીએ તો 20 રૂપિયામાં થાય પછી 4 કેળા 2 ભમરડા અને 2 નોટબુક આ રીતે પણ ખરીદી કરી શકીએ પછી 2 ઢીંગલી 1 ભમરડો અને 4 ચોકલેટ પછી 5 રબર 2 દડા 2 ચોકલેટ આ રીતે પણ આપણે 20 રૂપિયામાં ઘણી બધી ખરીદી કરી શકીએ ઓકે તમારે પણ આ રીતે ચોપડીમાં લખવાનું છે ચાલો અહીંયા આપણને કેશ મેમો આપેલો છે તો તમે દુકાને જે ખરીદી કરવા જાઓ તો કઈ કઈ વસ્તુઓ લો છો એનું નામ લખવાનું છે એનો ભાવ અને રૂપિયામાં પૈસામાં લખવાનું છે અને પછી એનો સરવાળો જેમ કે તમે દુકાને ખાંડ પછી ગોળ તેલ આવી ઘણી બધી વસ્તુ લેવા મમ્મી જતા હશે ને તમારે એનું અનુમાન કરીને અહીંયા લખવાનું છે રૂપિયાને ભાવ આ તમારે જ પોતાની જાતે એક કેસ મેમો બનાવવાનો છે હોમવર્કમાં ઓકે મિત્રો અહીં તમારે તમારી જાતે વસ્તુના નામ તેના રૂપિયા ભાવ અને તેનો સરવાળો ટોટલ અહીંયા તમારી જાતે કરવાનું છે તમે જે વસ્તુ ખરીદી કરી શકો તેનો અહીં કેસ મેમો તમારે બનાવવાનો છે પહેલાં સરવાળો નહીં લખવાનો નકર અહીંયા પહેલાં વસ્તુઓ લખવાની તેનો ભાવ લખવાનો અને પછી જ તમારે અહીં સરવાળો કરવાનો છે ઓકે મિત્રો ખ્યાલ આવ્યો દરેકને જય શ્રી કૃષ્ણ